नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी YouTube चैनल में। तो मित्रों, आजना ताजा ने महत्वपूर्ण समाचारों विषय बात करिए, परंतु ते पहला वीडियो ने एक लाइक करीने चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने आ प्रकारनी माहिती सौथी पहला तमारा सुधी पहोंची जाय। त्यार पछीना समाचार विषय बात करिए तो अमेरिकाना ओहायो राज्यनी वोरेन काउंटीमां बाळकोमां न्यूमोनियाना केसमां नोंधपात्र वधारो आव्यो छे अने हवे ते महामारी कहेवाय तेवा स्तर उपर पहोंची गयो छे। चीनमां पण बाळकोमां रहस्यमय न्यूमोनियाना केसमां वधारो थयो पछी दुनियामां फरी एक वखत होबाळो मच्यो छे। अमेरिकामां न्यूमोनियाना केसोने चीन साथे संकळाईने अमेरिकन सेनेटरोए प्रमुख बाइडेन ने अमेरिका ने चीन वच्चे प्रवास पर प्रतिबंध मुकवा मांगणी करी छे। अमेरिका ना ओहायो मां वोरेन काउंटी हेल्थ डिस्ट्रिक्टे जणाव्युं हतुं के काउंटी मां वर्ष 3 થી 14 ની વય વચ્ચેના બાળકો માં ન્યુમોનિયા ના 145 થી વધારે કેસ નોંધાયા છે। માત્ર કાઉન્ટી જ નહીં, ઓહાયો સ્વાસ્થ્ય વિભાગ ની વ્યાખ્યા મુજબ પણ આ બીમારી ને મહામારી કહી શકાય। જો કે અમને લાગતું નથી કે આ શ્વસન તંત્ર સંબંધિત કોઈ નવી બીમારી છે, પરંતુ એક સમયે ન્યુમોનિયા ના કેસો માં મોટો ઉછાળો આવ્યો છે। તો મિત્રો, આવી રીતે ચીન પછી હવે અમેરિકા માં બાળકોમાં ન્યુમોનિયાનો હાહાકાર જોવા મળ્યો છે। હવે અમેરિકામાં બાળકોમાં ન્યુમોનિયા ફેલાયો છે। ઓહાયોમાં 145 જેટલા કેસ નોંધાયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની રજાના કારણે નવેમ્બરમાં ટ્રકોની હેરફેર નીચે રહેતા ડીઝલના વપરાશમાં વાર્ષિક ધોરણે 7.5% ઘટાડો જોવા મળ્યો છે। નવેમ્બરમાં ડીઝલનો વપરાશ 67.80 લાખ ટન રહ્યો હતો, જે ગયા વર્ષના નવેમ્બરમાં 73.30 લાખ ટનનો હતો। દિવાળી નિમિત્તે ટ્રક ડ્રાઈવરો પોતાના વતનની મુલાકાતે નીકળી ગયા હોવાથી ટ્રકોની હેરફેરમાં ઘટાડો થતા ડીઝલની વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આવી રીતે ડીઝલના વપરાશમાં નવેમ્બર મહિનામાં મોટો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના આદિત્ય 11 ઉપગ્રહ ઉપર આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ પેલોડે તેની કામગીરી શરૂ કરી દીધી છે અને તે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે એવી જાણકારી ઇસરોએ શનિવારે આપી હતી। ઇસરોના પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ PSLV શિપ 7 બીજી સપ્ટેમ્બરના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ ઉપરથી આદિત્ય 11 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું। આદિત્ય 11 એ પ્રથમ ભારતીય અવકાશમાં રહેલી વેધશાળા છે, જે પૃથ્વીથી આશરે 15 લાખ કિમી દૂર આવેલું પ્રથમ સૂર્ય પૃથ્વી લેંગેન્જિન પોઈન્ટની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સૂર્યનો અભ્યાસ કરે છે। આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટમાં અત્યાધુનિક ઉપકરણો સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર અને સુપ્રા થર્મલ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટરનો સમાવેશ થાય છે। 10 સપ્ટેમ્બર 2023 ના રોજ કામ શરૂ થયું હતું, જેના પછી 2 નવેમ્બરે SWIS કાર્યરત થઈ અને મહત્તમ પરફોર્મન્સ દાખવ્યું છે। તો મિત્રો, આવી રીતે આદિત્ય 11 ઉપર સોલર વિન્ડ પાર્ટિકલના પ્રયોગ શરૂ કરી દેવાયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહનો યુદ્ધ વિરામ પૂરો થવાની સાથે જ ઇઝરાયલના સૈન્યએ ગાઝા પટ્ટી ઉપર હુમલા શરૂ કરી દીધા છે। ગાઝા પટ્ટીના નાગરિકોને ઉત્તરમાંથી દક્ષિણમાં ખદેડ્યા બાદ હવે ઇઝરાયલ દક્ષિણ ભાગ ઉપર પણ હુમલા કરી રહ્યું છે। ઇઝરાયલના હુમલામાં 24 કલાકમાં પેલેસ્ટાઈનના 200 થી વધારે લોકોના મોત નિપજ્યા છે। બીજી બાજુ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુપ્તચર એજન્સીઓને હમાસના નેતાઓને દુનિયાભરમાંથી શોધીને મોતને ઘાટ ઉતારવાનો આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે। જો કે તેમના કેટલાક પૂર્વ અધિકારીઓનું માનવું છે કે આ પગલું વધુ ઘાતક બની શકે છે। ઇઝરાયલના ગાર્ડ સાથી અમેરિકાએ તેને ગાઝાના નાગરિકોના રક્ષણ કરવા માટે સલાહ આપી છે। શું કે ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ યુદ્ધ વિરામ પૂરો કર્યા બાદ શુક્રવારથી ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે। મંત્રાલયના જણાવ્યા મુજબ 7 ઓક્ટોબરથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં કુલ 15,200 થી વધારે લોકો માર્યા ગયા છે, જેમાં 18 થી વધુ મહિલાઓ અને બાળકો છે। વધુમાં છેલ્લા 2 મહિનામાં 40,000 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો મિત્રો, આવી રીતે દક્ષિણ ગાઝા ઉપર ઇઝરાયલના હુમલામાં 200 થી વધારે લોકોના મોત, હમાસે પણ રોકેટ મારો કર્યો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડા જિલ્લામાં સેરપકાંડે 5નો ભોગ લેતા બાદ સ્થાનિક તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સરકાર જાણે જાગી ગઈ છે। વાસ્તવમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આયુર્વેદિક સિરપના નામે નશાનું વેચાણ થઈ રહ્યું છે। આ કારણોસર યુવાનો નશીલી સિરપના બંધાણી બન્યા છે, ત્યારે હવે પોલીસે દરોડા પાડવાનું કામ ચાલુ કર્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયાંતરે તપાસ થઈ હોત તો સિરપકાંડ સર્જાયો ન હોત। પોલીસે દરોડા પાડતા સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘાસવ જેરેઝન નામની આયુર્વેદિક સિરપનો 24,279 બોટલનો જથ્થો પકડ્યો હતો। આ પરથી સાબિત થઈ છે કે આખા ગુજરાતમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા દ્રવ્યોનું આખું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે। સિરપકાંડ રાજ્ય પોલીસ તંત્રએ આખા ગુજરાતમાં આયુર્વેદિક સિરપ પકડવા માટે ડ્રાઈવ કરી હતી, જેમાં મહેસાણા જિલ્લામાં 210 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3.92 લાખની કિંમતના સિરપ ઝડપાયા હતા। સુરેન્દ્રનગરમાં પોલીસને કુલ મળીને 21,15,000 બોટલો મળી હતી। ખેડાના ઉત્તર સંડા સહિતના અન્ય એક સ્થળેથી 73 સિરપની બોટલો પકડી પાડવામાં આવી હતી। જામનગરમાં પોલીસે 351 બોટલ જપ્ત કરીને 3 લોકોની અટકાયત કરી હતી। તો મિત્રો, આવી રીતે ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણની સમયાંતરે તપાસ થઈ હોત તો સિરપકાંડના સર્જાયો હોત તેવું જણાવાયું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફિલિપાઈન્સના મિડાનાઓમાં શનિવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેને લઈને સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આ ભૂકંપ રાત્રે 8 ને 7 વાગે આવ્યો હતો, જેનું
केन्द्र बिंदु जमीन थी 5 किलोमीटर ऊंडाई आयु। न्यूज एजेंसी रोटर्स ना रिपोर्ट अनुसार यूरोपीय भूमध्य सागर भूकंप विज्ञान केन्द्र आ भूकंप की तीव्रता 7.5 ने तेनु केन्द्र 63 किलोमीटर ना ऊंडाण में बतायू। रिपोर्ट अनुसार अमेरिकन सुनामी चेतावनी प्रणाली भूकंप बाद सुनामी की चेतावनी जारी कर दीधी है। तो मित्रों आ रीते फिलिपाइन्स में शनिवार 7.4 की तीव्रता भयंकर भूकंप अनुभवायो हतो, जेने लईने सुनामी की चेतावनी जारी करवामां आवी छे। त्यार पछीना समाचार विषे वात करीए तो विश्वभर में तबाही मचावनार कोरोना महामारी हजू पण चिंतानो विषय छे। शियाळानी शरूआत थतानी साथे ज भारत में कोरोना संक्रमण ना 88 नवा केस नोंधाया छे। त्यारे हवे संक्रमण ना वधता केसोए फरी वखत चिंता में वधारो कर्यो छे। एक अहेवाल प्रमाणे नवा दर्दीओनी संख्या वधवानी साथे ज देश में हवे अलग अलग हॉस्पिटलों में सारवार करावी रहेला दर्दीओनी संख्या वधीने 397 थई गई छे। केन्द्रीय स्वास्थ्य मंत्रालय ना अपडेट द्वारा जाणवा मळ्युं छे के देश में COVID-19 ने कारणे जीव गुमावनारा लोकोनी कुल संख्या 5,33,000 हती, ज्यारे कोरोना वायरस थी संक्रमित थनारा लोकोनी कुल संख्या 4,44,68,407 लोको हती। कोरोना बाद चीन में रहस्यमय न्यूमोनिया संक्रमण फैलाई रह्यो छे, जेने लईने केन्द्रए पहेलेथी ज एलर्ट जारी करी दीधुं छे। आ वच्चे कोरोनाना नवा केसोमां वधाराने कारणे देशमां फरी एकवार चिंता वधवा लगी छे। तो मित्रों आवी रीते देशमां कोरोना वायरस झडपथी फैलाई रह्यो छे। त्यાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ઘાતકી માવઠા બાદ સતત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે પ્રમાણે હજુ આગામી એક દિવસ માટે માવઠાનો માર સહન કરવો પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આવતીકાલે અને આજે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે, સાથે જ બંગાળના ઉપસાગરમાંથી ભેજાવાને લીધે વરસાદની સંભાવના હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યા પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ, ગીર સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત માવઠા દરમિયાન ભારે પવન ફૂંકાવાને લીધે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં પણ પવનની ગતિ વિશે હવામાન ખાતા દ્વારા અપડેટ આપવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે હાલ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આવી રીતે આવતા 2 દિવસ માટે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશેની વાત કરીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા જારી કરેલા આંકડા અનુસાર દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ UPI એ નવો રેકોર્ડ બનાવ્યો છે। આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે। ગયા મહિને દેશમાં UPI દ્વારા ₹70.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા। આ ઓક્ટોબરમાં ₹70.16 ટ્રિલિયન ટ્રાન્ઝેક્શન કરતા 1.4% વધારે છે, જો કે આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5% ઘટાડો થયો છે। તે ઓક્ટોબરમાં 11.41 અબજ થી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે। આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસા ની લેવડ દેવડ કરવામાં આવી રહી છે। એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધી UPI ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડ આંકડાને પાર કરી જશે। આવનારા 5 વર્ષોમાં દુકાનોમાં 90% ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થવાનું અનુમાન છે। NPCI ના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનમાં 54% નો વધારો થયો છે।